અબડાસા તાલુકાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 યોજાયું. જીસીઆરટી ગાંધીનગર અને મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ પ્રેરિત બીઆરસી અબડાસા આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 નું આયોજન મંગળલક્ષ્મી પાર્ક નરેડી ખાતે ગોઠવ્યું હતું. આ પ્રારંભે બીઆરસી કોઓર્ડિનેટર લગદીરસિંહ જાડેજાએ આવકાર આપતા પ્રાસંગિક પ્રવચન કર્યું. નરેડી પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત દ્વારા આવકાર આપ્યો. આ પ્રસંગે મંચસ્થ મહાનુભવનું શાલ પુસ્તક દ્વારા સ્વાગત સન્માન કરાયું. કાર્યક્રમના અધ્યક્ષ અને હરિસાહેબ આશ્રમ હિંગરિયાના મહંત પૂજ્ય કલ્યાણદાસ બાપુએ ભારતીય સંસ્કૃતિના વિકાસ સાથે વિજ્ઞાન ઉપયોગી બને તેવા આશીર્વાદ આપ્યા હતા. અબડાસા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા, મોથાળા સીટના જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છના પ્રમુખ રામસંગજી જાડેજા, અબડાસા પ્રાથમિક શિક્ષણ અધિકારી હુસેનભાઈ હિંગુરા, અબડાસા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ કિશોરસિંહ અલજાડેજા તથા લાઇનેસ ચંદનબેન ગોલા વગેરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. આ પ્રસંગે આ કાર્યક્રમના સહયોગી દાતા ગાલા બ્રસ લિમિટેડ મુંબઈ આણંદવતી ચંદ્રકાંતભાઈ ગાલા અને લાયન્સ ક્લબ ઓફ કિંગ સર્કલના પ્રેસિડેન્ટ ચંદનબેન ગાલાનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. મંચસ્થ સર્વશ્રી નાનજીભાઈ નાગડા, દાદા શિવજીભાઈ મહેશ્વરી, ચેરમેન શ્રી અબડાસા તાલુકા પંચાયત ન્યાય સમિતિ સરપંચ શ્રી નરડી જુસુફભાઈ રાયમા, પૃથ્વીરાજસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ગઢવી, પ્રેમસંગજી બારાયા, કનુભા સોઢા, મુષાભાઈ ખલીફા, દિલુભા સોઢા, ચંદ્રસિંહજી જાડેજા વગેરે શુભેચ્છા પાઠવી. તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જુદા જુદા વિભાગમાં 88 કૃતિઓ સાથે બાળકો અને શિક્ષકોએ નવતર પ્રયોગ સંશોધન રજૂ કર્યા, જેનું ઉદઘાટન મહાનુભવના હસ્તે કરાયું. આ પ્રસંગે ભાગ લેનાર દરેક શાળાને ચકલીઘર તથા જળપત્ર એનાયત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંકલન પરેશભાઈ દંડક અને તેમના સાથી કિશોરસિંહ રાઠોડ, મહેન્દ્રભાઈ ગાવડિયા, જયેન્દ્રસિંહ સોઢા, ઈશ્વરભાઈ ચૌહાણ, ભરતભાઈ ચારણીયા, વિજયભાઈ મકવાણા, ધર્મેન્દ્રભાઈ જોશી, ઉપેન્દ્રભાઈ પટેલ, દીપકભાઈ વ્યાસ, રામદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજભાઈ ચૌહાણ, મિલન ચૌધરી, કનકસિંહ જાડેજા, ભારતીબેન કટુઆ, હેતલબેન જોશી, તેજલબેન જાદવ, વિનુસિંહ ચૌહાણ વગેરે કર્યું. પ્રદર્શન સફળ બનાવવા નરેડી પ્રાથમિક શાળા તથા પેટા શાળાના શિક્ષકોએ સહયોગ આપ્યો. કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ ચૌહાણ અને હાર્દિકભાઈ ઠાકરે કર્યું. કાર્યક્રમને આભાર વિધિ દિનેશભાઈ ઘેડાએ કરી. બ્યુરો રિપોર્ટ, રમેશભાઈ ભાનુશાલી. વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર 19 સીઆરસીમાંથી કુલ 86 કૃતિઓએ ભાગ લીધો, જેના 170 જેવા બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકો બધા અહીં આવી અને પોતાની કૃતિ રજૂ કરી. આમાંથી જે પ્રથમ 5 નંબર આવશે તેને આપણે જિલ્લા કક્ષાએ જશે, જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ એ ત્યાં ભાગ લેશે. એટલે આપણે બધા જ જે બાળકોએ ભાગ લીધો છે એ બાળ વૈજ્ઞાનિકોને આપણે શુભેચ્છા આપી કે અબડાસાનું નામ રોશન કરે, નંબર આવે અને ત્યાં જઈ અને આપણા અબડાસાનું માં પણ પ્રથમ નંબર આવે એવી ખૂબ ખૂબ શુભેચ્છા. કચ્છ જિલ્લા શૈક્ષિક મહાસંઘ અને અબડાસા શિક્ષક સમાજ અને અબડાસા સીઆરસી ના સૌના સહયોગથી આજે આ નરેડી મધ્ય જ્યારે બાળ વિજ્ઞાન મેળો જ્યારે યોજાઈ રહ્યો છે, અબડાસાની 19 સીઆરસી ઉપશાળામાંથી 86 કૃતિઓ આવેલી છે અને 5 વિભાગ બનાવેલા છે. આજે 5 વિભાગમાં જુદી જુદી શાળાઓમાંથી, જુદી જુદી સીઆરસીઓમાંથી બાળ વૈજ્ઞાનિકો જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે મર્યાદિત ખર્ચામાં નરેડી મધ્ય એના દાતા ચંદ્રકાંતભાઈ ગાલા તેમજ ચંદ્રિકાબેન ના સહયોગથી આજે વિજ્ઞાન મેળો વધારે દીપી ઉઠ્યો છે. દરેક અબડાસામાંથી, શાળાઓમાંથી બાળકો જ્યારે અહીંયા આવ્યા છે અને આજે અધ્યક્ષ તરીકે હિંગળિયાના મહંતશ્રી કલ્યાણદાસ બાપુ અહીંયા બિરાજમાન હતા ત્યારે આપણે રંગે ચગે આજે વિજ્ઞાન મેળો થયો છે. અબડાસાના બીઆરસી મધ્ય સૂચનાથી તમામ સીઆરસી મિત્રો અને શિક્ષક મિત્રો જ્યારે અહીંયા સર્વે પધાર્યા છે અને એ પ્રસંગે સૌને અમે આવકારીએ છીએ. જિલ્લા શિક્ષક સમાજનો આભાર. ગાંધીનગર અને મહારાણી ગંગાબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કચ્છ અને અબડાસા બીઆરસી આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં અબડાસાભરમાંથી જે સીઆરસી કક્ષાએ ઉત્તમ કૃતિઓ હતી એ સીઆરસી કક્ષાની ઉત્તમ કૃતિઓ બધી અહીં પ્રદર્શિત થઈ છે અને આમાંથી જે કૃતિઓ શ્રેષ્ઠ સાબિત થશે, જે નિર્ણાયકો જેને શ્રેષ્ઠ સાબિત કરશે એવી બધી જ કૃતિઓ જિલ્લા કક્ષાએ જશે, જિલ્લા કક્ષાએ પ્રદર્શન થશે, એ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં જે શ્રેષ્ઠ કૃતિઓ સાબિત થશે અને જેનો વૈજ્ઞાનિક અભિગમ
આગળ જવા જેવો હશે એવી કૃતિઓ રાજ્યકક્ષાએ અને રાજ્યકક્ષાથી નેશનલ લેવલે આ કૃતિઓ જાય છે, જેમાં ઘણા બધા જ બાળ વૈજ્ઞાનિકો ભાગ લેતા હોય છે. અબડાસામાં આજે લગભગ 150 જેટલા બાળકો બાળ વૈજ્ઞાનિક અહીં આવ્યા છે, વધાર્યા છે. અને અહીંના સ્થાનિક દાતાઓ જે ગાલા પરિવાર છે, ચંદ્રકાંતભાઈ અને ચંદનબેન ગાલા, એ બંનેના સહયોગથી આટલો વિશાળ પટાંગણમાં જ્યારે આ વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો છે ત્યારે આખું તંત્ર, શૈક્ષણિક તંત્ર, બીઆરસી સમાજ હોય અને તાલુકા શિક્ષક સમાજ હોય કે શૈક્ષણિક સંઘ હોય, બધા જ મિત્રો અહીં ઉપસ્થિત રહી સીઆરસીની આખી જ પેનલ બીઆરસીના નેજા હેઠળ આ જે વિજ્ઞાન મેળો છે એ સફળતાપૂર્વક અહીં આયોજન થયું છે. એ બદલ અબડાસાના બધા જ ગ્રુપો, ગ્રુપ આચાર્યો અને સીઆરસી મિત્રો પણ અહીં બહુ રંગીચંગી ભાગ લીધો છે. એ જ પ્રમાણે આજનો આ જે વિજ્ઞાન મેળો છે એ અહીં સંપન્ન થશે. અમારી શાળાનું નામ શ્રી વાયર પ્રાથમિક ગ્રુપ શાળા છે. મારું નામ ચૌહાણ અનન્ય ધર્મેન્દ્રભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું. મારું નામ જાણી. અમારા વિભાગનું નામ છે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી. અમારા પીડા વિભાગનું નામ છે પરિવહન અને સંચાર. અમારી કૃતિનું નામ છે PUCC. અમારા માર્ગદર્શકનું નામ છે લાઈમા ભૂમિકાબેન. દિલ્હી જેવા મોટા શહેરોમાં પ્રદૂષણને કારણે લોકોને શ્વાસની મુશ્કેલી પડી રહી છે, જે આપત્તિને દૂર કરી તેને દવા સ્વરૂપે દૂર કરી શકાય છે. હેતુ વાહનોના ધુવાડામાંથી નીકળતા કાર્બન. વાહનોના સાયલેન્સરમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડનું એમોનિયા શોષણ થાય છે અને આ પદ્ધતિથી આમાં શુદ્ધ હવા બહાર નીકળે છે.